નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, હું છું આપની સાથે ભાવિકા. છેલ્લા ઘણા સમયથી આખા વિશ્વમાં બ્રેસ્ટ કેન્સરના કેસમાં વધારો જોવા મળ્યો છે. ભારતમાં દર 8માંથી એક મહિલા બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની શકે છે. જો આ બ્રેસ્ટ કેન્સરનું મુખ્ય કારણ જોવા જઈએ તો આપણી જીવનશૈલી અને વારસાગત માનવામાં આવે છે. પરંતુ બ્રેસ્ટ કેન્સરના લક્ષણો શું છે? બ્રેસ્ટ કેન્સરનું જોખમ કયા કારણોસર વધી જાય છે? તમને લક્ષણો જણાય તો શું કરવું જોઈએ? અને સૌથી મહત્વપૂર્ણ બાબત કે તેનો ઇલાજ કેવી રીતે કરવામાં આવે છે અને ઇલાજ કેવી રીતે થાય છે? આ તમામ સવાલોના જવાબમાં આપણે મેળવીશું ખાસ ગુજરાતના ટોપ મોસ્ટ ડોક્ટર્સ પાસેથી. ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે મરેંગો સિમ્સ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર્સ, ડોક્ટર દેવાંગ ભાવસ્તા, ડોક્ટર અનઘા જોપી અને ડોક્ટર ભાવેશ પારેખ. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. સૌથી પહેલા ડોક્ટર ભાવેશ પારેખ આપની પાસે આવવા માંગીશ. બ્રેસ્ટ કેન્સરની ટ્રીટમેન્ટ માટે મેડિકલ ઓન્કોલોજીમાં લેટેસ્ટ એડવાન્સમેન્ટ શું છે અને ટ્રીટમેન્ટ કેટલી ઇફેક્ટિવ રહે છે, ખાસ કરીને બ્રેસ્ટ કેન્સરના અલગ અલગ સ્ટેજમાં? ભાવિકાબેન, બ્રેસ્ટ કેન્સરના જ્યારે અલગ અલગ સ્ટેજની વાત કરીએ તો જનરલી પહેલું અને બીજું સ્ટેજ એવું છે કે જ્યાં જનરલી સર્જરી એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે, જ્યારે ત્રીજા અને ચોથા સ્ટેજમાં, ખાસ કરીને ત્રીજા સ્ટેજમાં જ્યારે આપણે એવું માનીએ કે આ ઓપરેશન શક્ય નથી અથવા ઓપરેશન કરવામાં થોડી તકલીફ છે, તો અમે જનરલી પહેલાં એને કીમોથેરાપી અથવા દવા આપીએ છીએ અને એ દવા આપ્યા પછી એ રોગને નાનો કરી અને પછી જો એની ઓપરેશન કરવામાં આવે તો એના રિઝલ્ટ લોંગ ટર્મ તમને ઘણા સારા મળે છે. હવે વાત ખાસ કરીને આપણે ચોથા સ્ટેજની કરીએ તો લોકોના મનમાં હજી પણ એવું છે કે કેન્સર, અને એ બી ચોથું સ્ટેજ એટલે આ ફેલાઈ ગયેલું કેન્સર, તો આની સારવાર જ ના કરવી જોઈએ, જે ખરેખર ખોટું છે. સારવાર કરવાથી ઘણા બધા દર્દીઓ એવા છે કે જેને સારું થાય છે. હવે સારવાર એટલે શું? તો મેડિકલ ઓન્કોલોજી તરીકે કીમોથેરાપી, હોર્મોનલ થેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનોથેરાપી. તો આપણે આગળ એ પણ જણાવીશું કે અલગ અલગ થેરાપી શેના માટે હોય છે અને કયા કયા દર્દીઓને એની જરૂર પડે છે. બિલકુલ, ડોક્ટર અનઘા જોપી આપની પાસે આવવા માંગીશ. અત્યારે બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ માટે કયા કયા સર્જિકલ ઓપ્શન અવેલેબલ છે અને ખાસ કરીને દરેક દર્દીની સ્થિતિ અલગ હોય છે, ત્યારે તેને કેવી રીતે સર્જરી માટે રિકમેન્ડ કરી શકાય, કેવી રીતે તમને સમજાવતા હોય છો અને ખરેખર સર્જરી માટે દર્દી છે તેને કેટલું ઉપયોગી પણ સાબિત થતું હોય છે? ભાવિકાબેન, બ્રેસ્ટ કેન્સર એક આવો કેન્સર છે કે જે આજના સમયમાં સૌથી સારી રીતે ટ્રીટ થતા કેન્સર્સમાં ગણાય છે. બ્રેસ્ટનો કેન્સર સંકલિત સારવારથી ટ્રીટ થતો હોય છે, કે જેનો મતલબ છે કે દરેક દર્દીને એક પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ પ્લાન મળે છે, જેમાં કીમોથેરાપી, સર્જરી અને રેડિયેશન થેરાપી આ બધા સહી સચોટ રસ્તે એમની ટ્રીટમેન્ટ થતી હોય છે. જેવી રીતે ભાવેશભાઈએ અત્યારે આપણને કીધું કે સ્ટેજ 1, 2 અને 3 સ્ટેજમાં બ્રેસ્ટ કેન્સરમાં સર્જરી કમ્પલસરી છે. ચોથો જે સ્ટેજ છે કે જેમાં કેન્સર બ્રેસ્ટની બહાર પસરાઈ ગયો હોય ત્યારે સર્જરી કરવાની કે નહીં કરવાની, એના ઘણા બધા માપદંડ હોતા હોય છે કે જેવી રીતે કેન્સર ક્યાં પસરાયો છે, કેટલો પસરાયો છે, અને જે પ્રાથમિક સારવાર થઈ છે કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી કે ટાર્ગેટેડ થેરાપીથી, તો શું એનાથી કેન્સર આપણે રિસ્પોન્સ કર્યો છે કે નહીં એના મુજબ. જ્યારે આપણે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ સ્ટેજના કેન્સરની વાત કરીએ છીએ તો એમાં બ્રેસ્ટ કેન્સરમાં થતા સર્જરીઝમાં બ્રેસ્ટની વિવિધ પ્રકારની સર્જરી થતી હોય છે. મુખ્યત્વે બ્રેસ્ટ સંપૂર્ણ રીતે કાઢી નાખવાવાળી સર્જરી, બ્રેસ્ટ બચાવીને થતી સર્જરી અને ત્રીજી જેને અમે બ્રેસ્ટ ફોર્મ સેવિંગ સર્જરી કહીએ છીએ, જે આજના સમયમાં અતિ અદ્યતન સર્જરી કહેવામાં આવે છે, કે જેમાં આપ બ્રેસ્ટનો એક્સટર્નલ ફોર્મ રિટેન કરો છો, બ્રેસ્ટની સ્કિન, નિપલ આ ભાગ જેવો છે એવો જ રાખીને અંદરની જે બ્રેસ્ટની ગ્લેન્ડ છે કે જે કેન્સરગ્રસ્ત છે કે જેમાં કદાચ કેન્સર ના થઈને અનુવંશિક ફેરફાર કે જેનેટિક મ્યુટેશનના લીધે તમને બ્રેસ્ટ કાઢવી પડતી હોય તો એ આખો ગ્લેન્ડ નીકળી જાય, પરંતુ એ સ્ત્રીનું બ્રેસ્ટનો ડોલ, બ્રેસ્ટનો ફોર્મ અને સ્કિન સેવ થતી હોય છે. આવા જુદા જુદા ટાઈપના સર્જરીઝ આજના સમયમાં બ્રેસ્ટ કેન્સરમાંના ટ્રીટમેન્ટ માટે અવેલેબલ છે. મુખ્ય વસ્તુ આ છે કે સંકલિત સારવાર કરીએ તો કોઈ પણ સ્ત્રીની બ્રેસ્ટ કેન્સરના લીધે બ્રેસ્ટ બચાવવાની અને કદાચ કોઈ કારણસર બ્રેસ્ટ બચી ના શકતી હોય તો બ્રેસ્ટ રિકન્સ્ટ્રક્ટ કરવાની જે તક છે એ આપણે વધારી શકીએ છીએ.
बिल्कुल डॉक्टर देवांग भाव सर आपनी पासे आवा मांगीश ताजेतरमां रेडिएशन थेरापी मां ब्रेस्ट कैंसर माटी जे कया कया इनोवेशन थया छे तेने लईने वात करवी छे अने खास करीने दर्दीने साजा थवामां आ रेडिएशन थेरापी केटलुं मददरूप साबित थाय छे। अगाउ डॉक्टर भावेशभाई अने डॉक्टर अनघा मेडमे जणाव्युं ए प्रमाणे ब्रेस्ट कैंसरनी सारवारमां मल्टीडिसिप्लिनरी जे ट्यूमर बोर्डनो जे मेडमे उल्लेख कर्यो ए खूब ज अगत्यनो छे। એ પહેલા દિવસે તમારું જ્યારે નિદાન થાય છે ત્યારે તમે એક સચોટ પ્લાન આપો છો કે ભાઈ તમારે આ સમયે સર્જરીની જરૂર છે, આ સમયે દવાઓની જરૂર છે અને આ સમયે તમે કિરણોની જરૂર છે। તો કિરણોની અંદર તમે કોકવાર કહેતા હોય કોક એમ કે રેડિએશન પદ્ધતિ કે લાઇટ થેરાપી કહો કે રેડિએશન, આ બધા એક એના સમ વર્ડ્સ છે બધા કે જે સચોટ રીતે દરેક એરિયા પ્રમાણે ઉલ્લેખ થતા હોય છે। રેડિએશનની પદ્ધતિ એટલે કિરણોથી થતી સારવારની પદ્ધતિ કહેવાય। કિરણોથી થતી સારવારની અંદર એક્સરે પદ્ધતિ યુઝ થાય અને જૂના જમાનાની અંદર કોબાલ્ટ પદ્ધતિ હતી। હવે કોબાલ્ટ અને રેડિયમની જે જૂની પદ્ધતિઓ હતી એની અંદર પુષ્કળ આડઅસરો રહેતી હતી, એ પ્રમાણે હવે અદ્યતન જે પદ્ધતિની આપણે વાત કરીએ તો એની અંદર એવું કહેવાય કે સિટી સ્કેન ગાઈડેડ ટુ ધ પોઈન્ટ તમારા જે અસર પામેલા સ્તનને અને એની આજુબાજુની લસિકા ગ્રંથિઓમાં જે જરૂરી પ્રમાણે જેટલા ડોઝની માત્રા નક્કી થાય એ પ્રમાણે તમે એને ડોઝ આપી શકો છો। આના માટે સૌથી પહેલું જે કહેવાય કે ટુ ડાયમેન્શનલ પદ્ધતિ આવે કે જેમાં એક જમણેથી ડાબેથી દરેક પોર્શનને સરખી અસર થાય। આની અસર અને આડઅસરોનો ઉલ્લેખ બહુ જ વખત થયેલા છે। આડઅસરોથી ઘણી ફેરી દર્દીઓને લાંબા ગાળે તકલીફો પડતી હતી પણ હવે એની અંદરનું જે મેઇન રિવોલ્યુશન જે આવ્યું કે જે એની અંદર ચેન્જ આવ્યા એના પ્રમાણે એમ કહેવાય કે થ્રી ડાયમેન્શનલ કન્ફોર્મલ રેડિયોથેરાપી જેની અંદર તમે ચોક્કસ પ્રમાણે ચોક્કસ એરિયાને અમુક જ પ્રમાણમાં ડોઝથી તમે એ ભાગને ટ્રીટ કરી શકો, એટ ધ સેમ ટાઈમ એ જ સમયે તમે નીચેનું હૃદયનો ભાગ ગણો, ફેફસાનો ગણો, અન્નનળીનો ગણો કે શ્વાસનળી કે થાઇરોઇડવાળા કે બગલના જે સોજો આપી શકતી હોય એ ગ્રંથિઓનો પણ તમે પૂરેપૂરો બચાવ કરી અને પ્રોપર વેમાં આપીએ છીએ। તો એ થ્રી ડાયમેન્શનલ પછીની જે પદ્ધતિ ગણાય કે જેને ઇમેજ ગાઈડેડ રેડિયોથેરાપી કહેવાય કે જે હાલના સમયમાં સૌથી માઇલસ્ટોન તરીકે કે જે રિવોલ્યુશન જે લાવ્યું કે કિરણોની સારવારમાં એને આપણે ઇમેજ ગાઈડેડ રેડિયોથેરાપી કહીએ છીએ। બિલકુલ ડોક્ટર ભાવેશ આપની પાસે આવવા માંગીશ, ખાસ કરીને બ્રેસ્ટ કેન્સરમાં ઇમ્યુનોથેરાપી અને ટાર્ગેટેડ થેરાપીનું કેટલું મહત્વ રહેલું છે એ જાણવું છે અને કયા દર્દીને આ ટ્રીટમેન્ટ આપી શકાય। તો પ્રેક્ષક મિત્રો, આપણે પહેલા પણ મેં વાત કરી અને હવે ફરીથી આ જ પ્રશ્ન આવ્યો કે ઇમ્યુનોથેરાપી અથવા ટાર્ગેટેડ થેરાપી। આજકાલ ઇમ્યુનોથેરાપી એટલે ખરેખર તો આપણા શરીરની અંદરની જે રોગ પ્રતિકારક શક્તિ આપણે કહીએ છીએ અને લોકોના મનમાં એવું હોય છે કે કેન્સર થાય એટલે ઇમ્યુનિટી ડાઉન થઈ જાય। હવે આ ઇમ્યુનોથેરાપી પણ એક જાતની પોતાની જ અંદરની આંતરિક શક્તિ અથવા આપણા જે લિમ્ફોસાઇટ હોય અથવા એવી દવા છે કે જે દવા ઇન્જેક્શનના રૂપમાં આપવામાં આવે છે અને એ દવા ખાસ કરીને આપણે અત્યારે બ્રેસ્ટ કેન્સરની વાત કરીએ છીએ। કદાચ આ ઇમ્યુનોથેરાપી બીજા અલગ અલગ પ્રકારના કેન્સરમાં વધારે ઇફેક્ટિવ છે પણ બ્રેસ્ટ કેન્સરમાં ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરની વાત કરીએ તો એમાં એનો ખાસ રોલ જોવા મળે છે। જ્યારે ટાર્ગેટેડ થેરાપીનો અર્થ શું છે કે જ્યારે પણ કોઈ કેન્સર હોય એ કેન્સરમાં અમે જનરલી ER, PR અને હર્ટુ ન્યુ એવી રીતે એક હર્ટુ ન્યુ નામનો જે ટેસ્ટ થાય છે અને એની સામેની જે દવા અવેલેબલ છે એ દવા પણ ખરેખર તો ઇન્જેક્શનના રૂપમાં જ અવેલેબલ છે પણ ઘણીવાર ટેબ્લેટના રૂપમાં પણ અવેલેબલ હોય છે કે જેમ કે ERPR પોઝિટિવ હોય અને ચોથું સ્ટેજ હોય તો પણ એવી ટાર્ગેટેડ થેરાપી જે ટેબ્લેટ કે પિલ્સના રૂપમાં પણ મળે છે। તો આ બંને થેરાપી અલગ અલગ સ્ટેજના દર્દીઓ અને અલગ અલગ પોઝિટિવ ટેસ્ટના રિપોર્ટ પ્રમાણે આપવામાં બહુ જ અસરકારક નીવડે છે। બિલકુલ, જ્યારે બ્રેસ્ટ કેન્સર થતું હોય છે ત્યારે ખાસ કરીને તેને બચાવી કેવી રીતે શકાય, સર્જરી બાદ પણ કેવી રીતે બચાવી શકાય તે સૌથી મોટો સવાલ છે। ડોક્ટર અનઘા આપની પાસે આવવા માંગીશ, જે સ્તન બચાવી જે સર્જરી કરવામાં આવતી હોય છે અને વિકસિત કેવી રીતે થાય, ખાસ કરીને મેસ્ટેક્ટોમી શું છે તેને પસંદ કરવા માટે કઈ કઈ મુખ્ય કહી શકાય વિચારણાઓ છે એના વિશે થોડી સમજ આપશો। મેસ્ટેક્ટોમી બ્રેસ્ટ કેન્સરની ટ્રીટમેન્ટમાં થતી સૌથી જૂના પદ્ધતિની સર્જરી છે કે જેમાં સંપૂર્ણ બ્રેસ્ટ અને બગલની જે લસિકા ગ્રંથિઓ હોય છે એ બધી જ લસિકા ગ્રંથિઓ કાઢવામાં આવે છે। હવે આપણે ત્યાંથી આગળ વધી ગયા છે, આટલા વર્ષોનો અને મિલિયન્સ ઓફ કેસીસનો જે રિસર્ચ છે
એના ઉપરથી હવે આપણને ખબર પડી છે કે દરેકે દરેક બ્રેસ્ટના કેન્સરના દર્દીની કેસમાં આપણે સંપૂર્ણ સ્તન નથી કાઢવું પડતું. હવે બહુ જ મહદ ભાગ્ય અમે બ્રેસ્ટ કાઢી દેતા હોઈએ છીએ કે જેમાં ટ્યુમર બહુ વધારે મોટો છે કે જેને કરીને બ્રેસ્ટનો 50% ઉપરનો ભાગ એમાં જકડાઈ ગયો છે, એક કરતાં વધારે ગાંઠો બ્રેસ્ટની ત્વચામાં છે, અને કાં તો પેશન્ટની આવી ઈચ્છા છે કે મારે બ્રેસ્ટ રાખવાની નથી પણ મારે કાઢીને જ આની ટ્રીટમેન્ટ કરવાની છે, તો આ બધા કારણોસર જ અમે ફક્ત મેસ્ટેક્ટમી કરતા હોઈએ છીએ. એની સિવાય આવા દર્દીઓ કે જેમને ટ્યુમર નાનો છે, ટ્યુમર એક જ જગ્યાએ છે, લસિકા ગ્રંથિઓ જે છે એમાં ટ્યુમર પહોંચ્યો નથી, તો આવા કેસીસમાં અમે બ્રેસ્ટ બચાવીને પણ ટ્રીટમેન્ટ કરી શકતા હોઈએ છીએ. શરૂઆતમાં આપણે જ્યારે બ્રેસ્ટ બચાવની ઓપરેશન કરતા હતા તો એ ફક્ત એટલી ગાંઠ કાઢી દેવાની, લસિકા ગ્રંથિઓ કાઢી દેવાના અને એના બાદ આગળની સારવાર કરવાની એવી થતી હતી. હવે બ્રેસ્ટ કેન્સરમાં બ્રેસ્ટ બચાવની અને મુખ્યત્વે લસિકા ગ્રંથિઓ બચાવવાની જે સર્જરીસ છે એમાં અતિશય પ્રોગ્રેસ થયો છે, જેમાં કે અમે જેને કહીએ છીએ સેન્ટિનિયલ લિમ્ફનોડ બાયોપ્સી. મુખ્ય જે બ્રેસ્ટ કેન્સરના સર્જરીનો સૌથી મોટો એક સાઇડ ઇફેક્ટ હોતો હોય છે કે જેને કહેવાય લિમ્ફીડીમા, જેમાં તમારે જે બાજુ ઓપરેશન થયું છે એ બાજુના હાથમાં વગલમાં અતિશય સોજો આવે અને એના લીધે પેશન્ટને ઘણી તકલીફ થતી હોય છે. એ ના થાય એના લીધે હવે જે અમુક પેશન્ટ્સ હોય છે કે જેમના લિમ્ફનોડ્સમાં કેન્સર પસરાયો નથી એવી પ્રાથમિક લક્ષણ હોય, પરંતુ ચેકિંગ માટે એમને આપણે જોવું પડે, તો એમની કેસમાં અમે સેન્ટિનિયલ લિમ્ફનોડ બાયોપ્સી કહીએ છીએ, જે એક અતિશય અદ્યતન પદ્ધતિ છે કે જેમાં એક ડાય આપવામાં આવે. અમુક જે સેન્ટિનિયલનો મતલબ છે કે જે ગાર્ડ ઉપર ઊભા છે, જેનો મતલબ છે કે બ્રેસ્ટથી બગલમાં જતા જે સૌથી પહેલાં 3-4 લસિકા ગ્રંથિઓ છે એમને ડાય મૂકીને ચેક કરીને એમનું ચેકિંગ કરવામાં આવે અને એમનામાં કેન્સર ના હોય તો બીજી જે વધેલી લસિકા ગ્રંથિઓ છે એમને આપણને ના કાઢવું પડે. આ સારવારના લીધે બ્રેસ્ટ કેન્સરની જે સર્જરી છે આ અતિશય પેશન્ટ માટે લેસ હાર્મફુલ અને લેસ સાઇડ ઇફેક્ટ્સવાળી થઈ ગઈ છે. બિલકુલ, મેડિકલ ક્ષેત્ર ડે બાય ડે એડવાન્સ બની રહ્યું છે, ત્યારે ડોક્ટર દેવંગ આપની પાસે આવવા માંગીશ કે બ્રેસ્ટ કેન્સરની અસરકારક સારવાર કરતી વખતે આડઅસરોને ઘટાડવા માટે રેડિયેશન થેરાપી કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? રેડિયેશનની સારવાર દરમિયાન આપણે ગણીએ કીમોની સારવારમાં કે સર્જરી, તેનું બધું જે બેઝિક આપણું જે સાયન્સનું ઇવેલ્યુએશન થઈ રહ્યું છે એમાં રોગને મટાડવાનું તો અટમોસ્ટ પ્રાયોરિટી આપીએ જ છે દરેક પદ્ધતિથી, પણ આની સાથે ખૂબ જ અગત્યનું જે ભાવિકાબેન આપણે વાત કરી રહ્યા છીએ કે આડઅસરો પણ ડે બાય ડે, અત્યારે તમે જોશો કે મોટાભાગની મહિલાઓ જે બ્રેસ્ટ કેન્સરની સારવારો લઈ રહી છે એમનું તમે ડે ટુ ડે લાઈફમાં જોશો તો મિનિમમમાં મિનિમમ એ લોકોને રિસ્ટ્રિક્શન એમના ડે ટુ ડે વર્કમાં આવી રહ્યું છે. તો આ બધું શક્ય ક્યારે બન્યું? કે દરેક પદ્ધતિના અસરકારકતા અને એની સામે જે આડઅસરો થતી હતી અને જે આડઅસરો થવા માટે જવાબદાર હતા એ બધા પરિબળોને આપણે ઉલ્લેખ કરી અને એ પ્રમાણેના આપણે જે પ્લાન થયા ટ્રીટમેન્ટના, તો એનાથી આપણે અત્યારે રેડિયેશનની સારવાર દરમિયાન કે જે સ્કિનના રિએક્શન આવતા હતા કે જે અંદરના ફૂડ પાઇપના કે લંગના કે હૃદયની દિવાલો પરથી માંડીને હાથના સોજા, જે અંગા મેડમે સર્જરીની પદ્ધતિથી સમજાયું કે તમારે હાથનો સોજો કઈ રીતે ઓછો થાય, એ રીતની નવી જે પદ્ધતિ આવે છે એ જ રીતે રેડિયેશનની પદ્ધતિમાં દરેક મશીનની અંદર ઇનબિલ્ટ સિટી સ્કેન આવી ગયા છે. આ ઇનબિલ્ટ સિટી સ્કેનની અંદર જે સ્પેશિયલ એના એક્સરે કિરણોથી એનું સ્કેન થાય અને સ્કેન થયા પછી એનું આખું રિયલ ટાઈમ જ્યારે ટ્રીટમેન્ટ ડિલિવર થાય છે એ પહેલાં, દરેક ટ્રીટમેન્ટ ડિલિવરી પહેલાં એનું આખું ફેર તપાસણી થાય કે જેનાથી આપણને એમ કહી શકીએ કે આ જે જગ્યાએ કિરણ જઈ રહ્યું છે, રેડિયેશન જઈ રહ્યું છે એ ચોક્કસ માત્રામાં હૃદયને, ફેફસાને, એ કોઈપણ અંગને નુકસાન કર્યા વગર જે જરૂરી પોર્શન છે એટલાને જે અસર કરી રહ્યું છે. આની જ આગળનો તબક્કાની અંદર વાત કરીએ કે ભાઈ જે પહેલાંના સમયમાં જે કિરણોની સારવાર જે ગણીને ચાલો તો એમ કહેતા હતા કે ભાઈ સલંગ 5-6 અઠવાડિયા લેવી પડે, એના બદલે એના જે બીજા એના જે વધુ અભ્યાસ થવાથી આપણને ખબર પડ્યું કે એનો એ જ ડોઝ, એ જ ક્યોર તમે 15-16 દિવસની સારવારમાં પણ તમે આપી અને એ જ પ્રમાણેનું ઉત્તમ રિઝલ્ટ, ફરી કહું છું ઉત્તમ રિઝલ્ટ અને મિનિમમ સાઇડ ઇફેક્ટ, એટલે ઓછામાં ઓછી આડઅસર સાથે એટલું જ તમે સારી રીતે એને લોંગ ટર્મ કંટ્રોલ કરી શકો છો. તો એને અમે રિસન્ટ ભાષામાં હાઇપોફ્રેક્સનેટેડ રેડિયોથેરાપી કહેવાય.
કે હાઇપોફ્રેક્સિનેટેડ રેડિયોથેરાપીની અંદર જે જરૂરી ડોઝ છે એની માત્રા એ રીતે એડજસ્ટ કરીએ કે તમારું 6 અઠવાડિયાના બદલે તમારી આખી સારવાર ફક્ત 3 અઠવાડિયાની અંદર કમ્પ્લીટ થઈ જાય. પરંતુ બ્રેસ્ટ કેન્સરની સર્જરી પછી પણ ઘણા કોમ્પ્લિકેશન્સ રહેતા હોય છે. અનઘા મેડમ, આપની પાસે આવવા માંગીશ. બ્રેસ્ટ કેન્સરની સર્જરી પછી સારી રિકવરી થાય, ઓછામાં ઓછા કોમ્પ્લિકેશન રહે અને તેના માટે પોસ્ટ ઓપરેટિવ કેરમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? સૌથી મુખ્ય વસ્તુ બ્રેસ્ટના કેન્સરના સર્જરી પછી એવી હોતી હોય છે કે જે આપણી બ્રેસ્ટ હોય છે એ બગલની નજીક હોતી હોય છે અને એના લીધે બ્રેસ્ટ કેન્સરના સર્જરી બાદ હાથની જે મૂવમેન્ટ છે એ ઘણા બધા પેશન્ટ્સ રેસ્ટ્રિક્ટ કરે છે. ઇનફેક્ટ અમુક જે સર્જરીસ છે કે જેમાં પૂરેપૂરી બ્રેસ્ટ રિકન્સ્ટ્રક્ટ થાય છે એ છોડીને બીજા બધા જે બ્રેસ્ટ કેન્સર માટે થતા સર્જરીસ છે એમાં બેનોએ યાદ રાખવાનું છે કે એમને રેગ્યુલરલી એમને જેવી રીતે શીખવાડવામાં આવે એવી રીતે હાથની કસરત કરવાની છે. એ જે અફેક્ટેડ હાથનો સાઇડ છે એ બાજુના શોલ્ડરની મોબિલિટી એમની બરકરાર રહે એના માટે એમને રેગ્યુલરલી એક્સરસાઇઝ કરવાની છે. એ હાથ ઉપર પ્રેશર ના આવે એટલા માટે અમુક સમય માટે એ હાથથી હેવી વર્ક જ્યારે કરવાનું હોય તો ડૉક્ટરને પૂછીને કે આપણા ડૉક્ટરના સલાહથી જ એવું કામ એમને કરવાનું છે. જે એવી બહેનો છે કે જેમની બધી લસિકા ગ્રંથિઓ કાઢવામાં આવી છે એમને એમના હાથને વધારે સાચવવાનું છે. એ હાથ ઉપર વધારે ઇન્જેક્શન્સ ના લેવાય, હાથના ઉપર બીપીનું મશીન થોડા સમય માટે ના વપરાય અને એ હાથને કોઈ પણ જાતની ઈજા થાય તો તરત જ એની ટ્રીટમેન્ટ કરીને હાથ ઉપર સોજો લાગતો હોય એવું લાગે તો જે લિમ્ફિડીમા થેરાપિસ્ટ હોય છે એમના પાસે જઈને હાથના માટે મેન્યુઅલ લિમ્ફેટિક ડ્રેનેજની જે પ્રોસિજર હોય છે એ લોકો પ્રેક્ટિસ કરે જેનાથી એમના હાથ ઉપર સોજો ના આવે અને હાથની મૂવમેન્ટ ઇન્ટેક્ટ રહે. બિલકુલ, મેરેંગો સિમ્સ હોસ્પિટલમાં આ તમામ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે. ડોક્ટર દેવાંગ, આપની પાસે આવવા માંગીશ. મેરેંગો સિમ્સ હોસ્પિટલમાં બ્રેસ્ટ કેન્સર માટે ટિપિકલ રેડિયેશન સારવાર કેટલો સમય ચાલે છે અને કયા કયા ફેક્ટર્સ છે જે ટ્રીટમેન્ટનો સમયગાળો કેટલો રાખવો, તેની તીવ્રતા કેટલી ના રાખવી, એ તમામ બાબતો પર અસર કરતું હોય છે? નમસ્તે પ્રેક્ષક મિત્રો, સૌથી પહેલી વસ્તુની હું તમને જણાવવા માંગુ છું કે આ જે સારવાર કેમ જરૂરી છે અને કયા કયા કેસોમાં એ અગત્યની છે. તો સૌથી પહેલાં જ્યારે લોકલાઇઝ જે કહેવાય કે ભાઈ સ્તન પૂરતું અને બગલની લસિકા ગ્રંથિઓ પૂરતું જે સીમિત કેન્સર હોય એમાં સર્જરી અને સર્જરી પછી રેડિયેશનની જે પદ્ધતિ જે કહીએ કે કીમોથેરાપી પતી ગયા પછી જે રૂટીન કેસમાં ચાલુ કરતા હોય છે તો જ્યારે ટ્યુમર એનું જે બ્રેસ્ટનું ગણો તો 5 સેન્ટીમીટરથી મોટું હોય, ચામડીને અંદર સુધી પહોંચી ગયું હોય કે બગલમાં લસિકા ગ્રંથિઓમાં માઇક્રોસ્કોપિક પણ એની અસર દેખાતી હોય આવા દર્દીઓની અંદર રેડિયેશનની પદ્ધતિ લેવી જરૂરી છે. જ્યારે સંપૂર્ણ બ્રેસ્ટ નથી કાઢતા અને ખાલી લમ્પેક્ટોમી કરીએ છીએ કે જેને અમારી ભાષામાં કન્ઝર્વેટિવ બ્રેસ્ટ સર્જરી કહીએ છીએ ત્યારે એની અંદર રેડિયેશન પદ્ધતિ એક એનો અગત્યનો ભાગ છે કે જે સારવારનો સંપૂર્ણ ભાગ તરીકે ગણો તો જરૂરી બ્રેસ્ટની ટિશ્યુ કાઢી અને એના પછી કિરણોની સારવાર કરવી એ જ કમ્પ્લીટ ટ્રીટમેન્ટ કહેવાય છે. તો એની અંદરના સ્ટેપ્સની અંદર એનો ડોઝ કઈ રીતે નક્કી કરતા હોઈએ તો એ જે આખી પરિસ્થિતિ જોઈએ તો એની અંદર ટ્યુમરની સાઇઝ પ્રમાણે, એના શરીરના બાંધા પ્રમાણે, એના જે જૂની બીમારીઓના પરિબળો જે જોઈએ કે કોઈકને હાર્ટની બીમારી હોય કે કોઈને કિડનીની હોય કે કોઈ ઉંમરલાયક દર્દી હોય કે કોઈ યંગ દર્દી હોય તો એ જે દર્દીના જે તાસીરો પ્રમાણે જોઈ અને એના પ્રમાણે નક્કી કરતા હોઈએ છીએ કે આ પદ્ધતિમાં 15 દિવસની 16 દિવસની સારવાર જરૂરી છે કે સેફ રહેવા માટે 5 થી 6 અઠવાડિયા. એ દરેક દર્દીનું ઇન્ડિવિઝ્યુઅલ ટેલરમેડ આખું મેપિંગ થઈ અને પછી એ ટ્રીટમેન્ટની ડિલિવરી કરતા આવીએ છીએ. આગળ એક જણાવવાનું ભૂલી ગયા, એમાં પણ હું એક એડ કરવા માગીશ અહીંયા કે સિમ્સ કેન્સર મરેંગો સિમ્સ કેન્સર ડિપાર્ટમેન્ટ અને કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ સાથે આ એક સંસ્થા એવી છે કે જેની પાસે આજથી ઘણા વખત પહેલાંથી એક અલગ જે ડિપાર્ટમેન્ટ કહેવાય કે જે હવે આવનાર ભવિષ્યમાં કે જે પુષ્કર એના દર્દીઓ જોવા મળશે તો એનું નામ છે કાર્ડિયો ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટ. કે જે લોકોને કાર્ડિયોલોજીનો પ્રોબ્લેમ હોય છે અને મહદઅંશે કેન્સરની શક્યતા કે કેન્સરના દર્દીમાં કાર્ડિયાક જે સાઇડ ઇફેક્ટો થતી હોય એને પ્રિવેન્ટ કરવા માટે કાં તો બંને બીમારીઓ એક સાથે હોય તેવા દર્દીઓની કઈ રીતે ટેક કેર કરવું એ એક આ મરેંગો સિમ્સ હોસ્પિટલની અંદર અમારી આ જે ટીમ છે એ આ રીતની ટ્રીટમેન્ટ કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. એટલે કે મરેંગો સિમ્સ હોસ્પિટલમાં એડવાન્સ ટેકનોલોજીની સાથે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે.
डॉक्टर भावेश आपनी पास आवा मांगीश जेनेटिक फेक्टर मेडिकल एन्कोलॉजी में ट्रीटमेंट में केवी रीते असर करे छे अने दर्दीओ माटे जेनेटिक टेस्टिंग क्यारे करवामां आवे क्यारे दर्दीने रिकमेंड करी शकाय फरीथी प्रेक्षक मित्रों जणावी दऊं के आ जेनेटिक टेस्ट सौथी पहला तो हेरिडिटरी अथवा जेनेटिक आ बन्ने प्रश्न के आ बन्ने शब्द वच्चे घणो बधो फरक छे આપણે જીનેટિક ટેસ્ટિંગની વાત કરીએ છીએ તો ખાસ કરીને જે યુવાન સ્ત્રીઓ છે જેમ તમે પહેલા બી શરૂઆતમાં પ્રસ્તાવનામાં કીધું એમ હવે મને એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં કે ભારતમાં કે અમદાવાદમાં પણ હવે યુવાન સ્ત્રીઓમાં કેન્સર વધારે જોવા મળે છે ખાસ કરીને જ્યારે આપણે 25 કે 35 વર્ષની વયની સ્ત્રીઓમાં જ્યારે બ્રેસ્ટ કેન્સર થાય અને એમાં પણ ખાસ કરીને એના કુટુંબમાં એના ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ એટલે કે એની મમ્મી એની માસી એની કઝિન સિસ્ટર જે ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ અમે કહીએ છીએ ત્યારે આવા જીનેટિક ટેસ્ટ કે જેનું નામ છે બ્રાકા 1 અને બ્રાકા 2 અને એમાં પણ જર્મ લાઇન અને સોમેટિક એટલે કે લોહીમાંથી પણ કરી શકાય લાળ ગ્રંથિમાંથી પણ કરી શકાય અને જે એનું હિસ્ટોલોજી રિપોર્ટ કે સ્લાઇડ અને બ્લોકો એમાંથી કરી શકાય તો આવો જીનેટિક ટેસ્ટ કરવાથી અત્યાર સુધી એવું થતું હતું કે અમે ડોક્ટરો ખાલી આવા જીનેટિક ટેસ્ટ કરી અને એનો રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટિવ છે પણ હવે એની સારવાર પણ શક્ય છે અને ખાસ કરીને આ જીનેટિક કાઉન્સેલિંગ કરાવવું એટલે કે જે દર્દીઓને કુટુંબમાં કે ખરેખર એના હેરિડિટરી ફેક્ટર જો પોઝિટિવ હોય તો એનું રિસ્ક બીજા ફેમિલી મેમ્બરોને કેટલું છે અને એના પ્રિવેન્શન માટે અથવા એના સ્ક્રીનિંગ માટે શું કરવું એવું આખો એક સ્ક્રીનિંગ પ્રોગ્રામ પણ મરેંગો સિમ્સ હોસ્પિટલમાં જેમ હું અનાગા જોપે અને દેવાંગ ભાવસાર એમાં ત્રણે ત્રણ પદ્ધતિ પણ એની સાથે સાથે સાયકો ઓન્કોલોજીસ્ટ ડાયટિશિયન ફિઝિયોથેરાપિસ્ટ અને એવી જ રીતે જીનેટિક કાઉન્સેલિંગ એમ આખું જ જે સંકલિત સારવાર કહેવાય એવી સારવાર અમે આ હોસ્પિટલમાં કરીએ છીએ બિલકુલ એટલે મરેંગો સિમ્સ હોસ્પિટલમાં તમામ ડિપાર્ટમેન્ટ છે એ દર્દીને કેવી રીતે રિકવરી કરી શકાય કોઈ કોમ્પ્લિકેશન્સ વગર તેની માટે કાર્યરત છે ડોક્ટર અનગા મેમ આપની પાસે આવવા માંગીશ સારવાર કરવામાં આવે ત્યારે રિકન્સ્ટ્રક્શન સર્જરી કેવી રીતે બંધ બેસે છે અને જે પ્રકારે તમે કહ્યું કે માસ્કેટોમી પછી દર્દીઓ માટે કયા વિકલ્પો પણ ઉપલબ્ધ રહેતા હોય છે અતિશય મહત્વનો પ્રશ્ન છે કારણ કે હજી સુધી આટલા વર્ષોથી બ્રેસ્ટ કેન્સર થાય તો બ્રેસ્ટ કાઢી નાખવાની આ એક જ વિકલ્પ હતો અને ડૉક્ટર્સ અને દર્દીઓ અને સમાજ આને જ એક્સેપ્ટ કરતા હતા હવે આપણે બ્રેસ્ટ બચાવતા થઈ ગયા છે અને બ્રેસ્ટ બચાવની સર્જરી ઓલમોસ્ટ 80% મહિલાઓમાં આપણે કરી શકીએ છીએ પણ જે રિમેનિંગ 20% બહેનો છે કે જેમના કેસમાં બ્રેસ્ટ કાઢવી પડે છે શું એમના પાસે કોઈ જ વિકલ્પ નથી બિલકુલ જ નહીં હવે આપણા પાસે આવા વિકલ્પ છે જેવી રીતે મેં આપને પહેલાં કીધું કે ફર્સ્ટ ટાઈમ આપણે જ્યારે સર્જરી કરીએ ત્યારે જ બ્રેસ્ટની સ્કિન અને નિપલનો ભાગ આપણે ઇન્ટેક્ટ રાખીને અંદરથી બ્રેસ્ટની ગ્લેન્ડ કાઢી દઈએ અને એ બેનને પહેલી જ તકે બ્રેસ્ટ રિકન્સ્ટ્રક્ટ કરી આપીએ આને આપણે ઇમિડિયેટ રિકન્સ્ટ્રક્શન કહીએ મરેંગો સિમ્સ હોસ્પિટલ ખાતર મારી ટીમ અમે રોબોટિક બ્રેસ્ટ કેન્સર સર્જરી પણ કરીએ છીએ કે જેમાં રોબોટની મદદ લઈને બ્રેસ્ટની 1-4 સેન્ટીમીટર જેટલા નાના ઇન્સિશનમાંથી આખી બ્રેસ્ટ નીકળી જાય એ સ્ત્રી જે છે એની સ્કિન નિપલ એરિયોલાનો સંપૂર્ણ ભાગ જેવો છે એવો જ રહે અને અંદરની સંપૂર્ણ સ્કિન જે બ્રેસ્ટની ગ્રંથિ છે નીકળીને એની જગ્યાએ આપણે કાં તો એ બેનનો પોતાનો સ્નાયુનો ટીશ્યુ ભાગ જે છે એને ફ્લેપ કહેવાય ફ્લેપ બનાવીને રિકન્સ્ટ્રક્ટ કરી આપીએ કાં તો બહારથી ઇમ્પ્લાન્ટ જે હોય છે એ મૂકીને રિકન્સ્ટ્રક્ટ કરી આપીએ આ સૌથી વિશ્વભરમાં થતી સૌથી અદ્યતન બ્રેસ્ટ કેન્સરની ટ્રીટમેન્ટ છે અને જેવી રીતે અત્યારે આપને ભાવેશભાઈએ કીધું કે જે જેનેટિક મ્યુટેશનના પેશન્ટ્સ હોય છે કે જેમની કેસમાં બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા 80-86% સુધી હોતી હોય છે એવા દર્દીઓમાં ઘણી વખત અમે પ્રોફાઇલેક્ટિક મેસ્ટેક્ટમી કરતા હોઈએ છીએ અને આજે વિશ્વભરમાં આવા ટાઈપના કેન્સર્સ કે જે બહુ અર્લી કેન્સર્સ છે કાં તો જેમને હજી કેન્સર નથી થયો પણ જેનેટિક મ્યુટેશન આઇડેન્ટિફાય થયું છે અને જેમના કુટુંબમાં કેન્સરના બ્રેસ્ટ કેન્સરના લીધે ઘણા બધા મૃત્યુ થયા છે એવા ફેમિલીઝના જે જેનેટિક મ્યુટેશનવાળા બહેનો છે એમની કેસમાં વિશ્વભરમાં થતી સર્વાધિક આધુનિક આ સર્જરીની પદ્ધતિ છે જે અમે મરેંગો સિમ્સ હોસ્પિટલમાં કરીએ છીએ કે જેને રોબોટિક અસિસ્ટેડ મેસ્ટેક્ટમી કહેવાય છે અને અતિશય નાના 4 સેન્ટીમીટરના સ્કાર કે ઇન્સિશનમાંથી આ સર્જરી થતી હોય છે એટલે આ જ વસ્તુ આપણને સમજવાની છે કે આજે બ્રેસ્ટ કેન્સર થાય તો કોઈ પણ સ્ત્રીએ નિરાશ નથી થવાનું
થાય ત્યાં સુધી 80% બહેનોની બ્રેસ્ટ બચી જશે અને જેમની બ્રેસ્ટ ના બચી શકે એવું હોય એમને આપણે બ્રેસ્ટ રિકન્સ્ટ્રક્ટ કરી આપી શકીએ. ઇવન જેમની બ્રેસ્ટ કદાચ કાઢી દીધી હોય એમને ડિલેડ રિકન્સ્ટ્રક્શન આપણે કરીએ છીએ. બિલકુલ. છેલ્લો સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જો સંભવિત આડઅસરોને ઘટાડવા માટે રેડિયેશન થેરાપી દરમિયાન દર્દીઓએ કઈ સાવચેતી રાખવી અને મેરંગો સિમ્સ હોસ્પિટલમાં કયા પ્રકારની તકેદારી રાખવા માંગે છે, ડોક્ટર આપને પૂછવા માંગીશ. હોય એની અસર હોય તો એની સામે આડઅસર હોય. આડઅસરો ઘણી ફેરી ટેમ્પરરી હોય, અમુક દિવસોથી અમુક અઠવાડિયા માટે હોય. કે જે રીતે તમે સ્તનની સારવાર રેડિયેશન પદ્ધતિથી લઈ રહ્યા છો તો એમાં શરૂઆતના અઠવાડિયામાં તમને કોઈ જ અનુભવ થતો નથી. અમુક ફેરી અમુક દર્દીઓને એવું થાય કે એમને ભૂખ ઓછી લાગવી, અશક્તિ જેવું વર્ણાય, અશક્તિ જેવું એ લોકો વર્ણવતા હોય છે અને એની સામે એમ કહેવાય કે જે ભાગમાં ટ્રીટમેન્ટ થતી હોય ત્યાં થોડો દુખાવો રહેતો હોય અને એની સાથે એ લાલાશમાંથી ધીરે ધીરે કોકવાર ચામડી બ્રેક થઈ અને એમાંથી પાણી જેવું આવી શકે. તો આ ન થાય એના માટેની અમારી રજૂઆત એવી હોય છે, દરેક દર્દીને એવું કહેતા હોઈએ છીએ કે બને ત્યાં સુધી લૂઝ કોટનના કપડાં પહેરવા, આ ભાગ પર કોઈ તેલ માલિશ કે એવું કંઈ કરવું નહીં, આ ભાગને જેટલું બને એટલો ડ્રાય રાખવો અને બને ત્યાં સુધી એ ભાગમાં ફ્રિક્શન ઓછું થાય એ રીતની તકેદારી રાખવાથી આડઅસરો ટેમ્પરરી પણ ઓછી થશે અને લાંબા ગાળાના રિઝલ્ટો તો પ્રોત્સાહિત કરે એવા છે કે જેની અંદર મિનિમમ સાઇડ ઇફેક્ટો રહે છે અને લાંબા ગાળે બ્રેસ્ટ કન્ઝર્વેશન કરાયા પછીના દર્દીનો પોતાના ઇન્ડેક્સ પ્રમાણે ક્વોલિટી અને જે એમના સેલ્ફ એસેસમેન્ટ પ્રમાણે જોઈએ તો એ લોકોના સ્કોરિંગ પ્રમાણે એવું કહે છે કે ભાઈ ના, પેશન્ટના પોતાની ભાષામાં કે દે આર હેપી વિથ ધ બ્રેસ્ટ કન્ઝર્વેટિવ સર્જરી એન્ડ ધ બ્રેસ્ટ કન્ઝર્વેટિવ રેડિયોથેરાપી જે થાય છે અને એનાથી રિઝલ્ટ અને સંતોષ બંને દર્દીનો પુષ્કળ મળતો હોય છે. બિલકુલ. આપ તમામ અમારી સાથે જોડાયા, જે માર્ગદર્શન આપ્યું, જે સવાલોનું નિરાકરણ લાવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો ગુજરાતના ટોપ મોસ્ટ સિનિયર ડોક્ટર્સ પાસેથી આપણે જાણ્યું કે જો લક્ષણ જણાય તો ક્યાં સારવાર કરવી, કેવી રીતે સારવાર થાય છે, તમામ સવાલોના જવાબ મેળવ્યા. હાલ બસ આટલું, મને આપશો રજા. નમસ્કાર.